भाई मोदी के जेने आ कार्य सुलेहपूर्वक आपने उकेली ने आप्यो। वर्षो थी एनी प्रतीक्षा आपने सेवता हता भगवान श्री रामचंद्र की जन्मभूमि अने आजे अपना माटे सोनेरी अवसर जारे आव्यो छे त्यारे एनी निधि माटेनुं अहींया केन्द्र एनो शुभारंभ थयो छे। घणा बधाने कंईक ने कंईक योगदान तो आपवुं ज होय, पण कई जग्याए आपवुं आ एक द्विधा आ एक प्रश्न दरेकने सतावतो होय। अने एवुं नथी, श्री रामनुं मंदिर माणस करी शके एवा दाताओ छे, पण त्यानी समितिए एवो निर्णय कर्यो छे जन जन प्रत्ये आ संदेशो पहोंचे, दरेक व्यक्ति आनो लाभ ली सके सेवानो, बाकी तो एने महत्व पण न रहे। जो आपणा एमां आपणो सवारूपियो पण एमां गयो होय तो आपणने महत्व रहे, मारा रामनुं मंदिर छे, मारुं मंदिर छे। अने आ प्रसंग तमने हुं कही दऊं नानकडो। स्वामीनारायण भगवान ने अंग्रेजोए अमदावादमां जमीन आपी मंदिर बांधवा, त्यारे अंग्रेज सर एंड्रयू डनलॉपे एवुं कह्युं हतुं भगवान स्वामीनारायण ने कि अमारी तिजोरीना खर्चे मंदिर निर्माण करो। स्वामीनारायण भगवाने चोखी ना पाड़ी कि नहीं, तमारा खर्चे मंदिर नहीं थाय, तमारी तिजोरीना पैसे नहीं थाय, पण अमारा एक एक भक्तना परसेवाना पैसे थी आ मंदिर नी इमारतो उभी करशुं अमे। अने ए रीते कालुकोनुं मंदिर निर्माण थयेलुं, विश्वनुं पहेलुं मंदिर। એ રીતે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું જ્યારે મંદિર નિર્માણ કરવું હોય ત્યારે દરેકે પોતપોતાનું યોગદાન એમાં આપવું જોઈએ જ, પછી યત કિંચિત પોતાની યથાશક્તિ, પણ એવું ન હોય ઘણી વખત શક્તિ હોય પણ શક્તિ ઘણા આપણે સોંપાવતા હોઈએ, અવસર આવ્યો છે તો એને વધારવાનો છે। અને મંદિર બનાવનાર સમિતિ એના હાથ પણ મજબૂત થવા જોઈએ, આપણને ગૌરવ રહેવું જોઈએ કે આપણા ઈષ્ટદેવ આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું આ મંદિર નિર્માણ થાય છે અને એ બેઠેલા બધાએ બધાને પહોંચાડજો સંદેશો કે અહીંયા કેન્દ્ર ખોલ્યું છે, જે કોઈને પોતાનું યોગદાન એમાં જમા કરાવવું હોય એ કરાવે। અને આમાં તો કોઈ શંકા હોય જ નહીં, કારણ કે ભગવાન શ્રી રામનું કામ છે અને આ કાર્ય કોના નેજા નીચે થઈ રહ્યું છે એ પણ તમે જાણો છો, આપણે સૌ કોઈ વિદિત છીએ એનાથી, એટલે એમાં કાચે પણ ન હોય। તો આજના મંગલ પ્રસંગે જ્યારે આવો એક અવસર આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણે એમાં સૌ સહભાગી થઈએ, ખભે ખભા મિલાવીને બીજાને પ્રેરણા આપીએ અને સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું મંદિર જ્યારે નિર્માણ થઈને પ્રતિષ્ઠાનો અવસર આવશે એ વખતે આપણને એમ થશે કે મારું મંદિર આ નિર્માણ થયું, અમારું મંદિર નિર્માણ થયું અને આમાં પાયાની ઈંટ તરીકે અમારું પણ યોગદાન રહેલું છે। એટલે ઘણી બધી યોજનાઓ આમાં છે, કઈ રીતે યોગદાન આપવું, કેટલું આપવું, વધારે આપવા માટે શું યોજના છે, ભાઈ શ્રી કમલેશભાઈ તમને જણાવશે। પણ આજના મંગલ પ્રસંગે શુભારંભ પણ સારો થયો છે માક્ષર મહિનામાં, માસાનમ માર્ગ શીર્ષોહમ, માક્ષર મહિનો એટલે ભગવાનની વિભૂતિ ગણાય, ભગવાનનું સ્વરૂપ ગણાય, અને એમાં જ ભગવાનનું આ કાર્ય કરવા માટે આપણે અહીંયા એકત્રિત થયા છીએ। તો આપ સૌને એ મારી અપીલ છે અને વિનંતી છે, કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે બીજાને આ માર્ગની અર્થાત તો આ બાબતની સેવાની તક પ્રાપ્ત, દરેકને પ્રાપ્ત થાય એના માટે પ્રેરણા આપતા રહીએ। અને સેવા જેવું કોઈ કાર્ય નથી, તનની હોય કે મનની હોય કે ધનની હોય, સેવા મુક્તિ છે ગમ્યતામ, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્ય ગમ્ય, સેવા ધર્મ પરમ ગહન છે, યોગી પુરુષો પણ એને જાણી શકતા નથી। એટલે આજનો આ દિવસ આપણને બહુ સારામાં સારો પ્રાપ્ત થયો છે। આજના દિવસે આપણે ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે અમે તો બસ એક જ અપેક્ષા રાખી છે કે મંદિર જલ્દી જલ્દી નિર્માણ થાય અને એ મંદિરમાં આપની આપનું સ્વરૂપ હસતું અને સૌને પ્રેરણા દેતું, સૌને આશીર્વાદ આપતું એ પ્રતિષ્ઠિત થાય એવી પ્રાર્થના કરી અને આપ સર્વને પણ એ જ